હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાનના આજના પીરિયડમાં આપણે પાઠ 8 CW જોવાના છીએ. તો દરેક જણા પોતાની CW ખોલશે અને આપેલા પ્રશ્નના જવાબો ચેક કરતા જશે. હું તમને પાઠ્યપુસ્તકમાં જવાબો લખેલા બતાવીશ, પરંતુ તમારે તે જવાબો તમારી CW ચેક કરવાના છે અને તમે તમારી CW જ લખેલા હશે. તો દરેક જણા પોતાની CW ખોલશે. પાઠ 8, પ્રશ્ન નંબર 1. નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1, પવન એ ખાલી જગ્યા હવા છે, ગતિશીલ. બીજું, પવનની ઉત્પત્તિનું કારણ પૃથ્વીની સપાટીની ખાલી જગ્યા ગરમ થવાની ઘટના છે, અસમાન. નંબર 3, પૃથ્વીની સપાટી નજીક ખાલી જગ્યા હવા ઉપર ચડે છે, જ્યારે ખાલી જગ્યા હવા નીચે આવે છે, પહેલામાં ગરમ, બીજામાં ઠંડી. નંબર 4, હવાનો પ્રવાહ ખાલી જગ્યા દબાણવાળા વિસ્તારથી ખાલી જગ્યા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે, પહેલામાં ઊંચા અને બીજામાં નીચા. પ્રશ્ન નંબર 2, આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો. તો જેનો જવાબ છે એમાં નંબર 1, મુઠ્ઠીમાં ધૂળ લઈ ધીમે ધીમે નીચે પડવા દેવાથી ધૂળ જે દિશામાં જાય તે પવનની દિશા છે એમ કહી શકાય. નંબર 2, વિન્ડ વેન કે વિન્ડ કોક સાધનની મદદથી પવનની દિશા જાણી શકાય છે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા સ્થળોમાંથી કયા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી. એમાં જવાબ આવશે નંબર 3, અમૃતસર. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે. તો એમાં આવશે નંબર 1, શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે. અહીંયા CW પાઠ 8 પૂર્ણ થાય છે. હવે આપણે નવા પાઠ તરફ આગળ વધવાનું છે, એટલે કે આ સેમેસ્ટરનો છેલ્લો પાઠ, પાઠ 9. તો તમને હોમવર્કમાં આ વિડીયોની સાથે એક પાઠ 9ના વિડીયોની લિંક મોકલેલ છે. તમારે તે પાઠ 9ના વિડીયોને જોવાનો છે અને પાઠ 9 ભૂમિ વિશેની સમજૂતી મેળવવાની છે. આપણે એના વિશેની ટૂંકમાં ચર્ચા આગળના પીરિયડમાં કરીશું.